દહેગામ તાલુકા અને શહેર કોંગ્રેસ મહિલા દ્વારા ખાદ્ય તેલ ચીજવસ્તુઓ તેમજ શાકભાજીના ભાવ વધારાનો વિરોધ કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને શહેરાના મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા બહેનો ભેગા મળીને શાકભાજીના ભાવ, તેલના ભાવ, ગેસના બાટલાના ભાવ, વીજ બિલમાં અસહાય તેમજ અન્ય ખાદ્ય ચીજોમાં વધી રહેલા ભાવોને અનુસરીને આજે દહેગામ તાલુકા અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને સૂત્રોચ્ચાર સાથે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે સરકારે આટલી મોંઘવારીમાં ભાવ વધારો અંકુશમાં લાવી શકતી નથી, તેથી ગરીબોને ચૂલો સળગાવવો મોંઘો બની ગયો છે। તેથી તાલુકા અને શહેરના કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા મળીને ઉગ્ર વિરોધ સાથે આટલી મોંઘવારીમાં ભાવ કાબૂમાં લાવવા માટે સરકારને રજૂઆતો કરી છે, કારણ કે કોરોના વાયરસના લીધે ગામડાના ગરીબોની લાઇટ બિલમાં કોઈ મદદ કરવામાં આવી નથી અને તેલના વધતા ભાવ તેમજ બટાકા ડુંગળીના વધી રહેલા ભાવો અંકુશમાં આવે તે માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ।